ડાંગના સાપુતારા ઘાટ નજીક લક્ઝરી બસ ખીણમાં ખાબકી, બે બાળકોના મોત, 28 લોકો ઘાયલ. ડાંગ ગુજરાતના સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાપુતારા ઘાટ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. લક્ઝરી બસમાં 65 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. ડાંગ ગુજરાતમાં સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાપુતારા ઘાટ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. લક્ઝરી બસમાં 65 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે, જ્યારે અકસ્માતમાં બે બાળકોના મોત નિપજ્યા છે અને 28 લોકો ઘાયલ છે. અકસ્માતની જાણ થતાં સાપુતારા પોલીસ અને 108ની ટીમો ઘટના સ્થળે પહોંચી છે, જ્યારે દુર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના યુટર્ન પર લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સંરક્ષણ દિવાલ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. ઓવરટેક કરવાની લાઇનમાં આ દુર્ઘટના ઘટી હતી. બસ ખીણમાં ખાબકતા મુસાફરોની ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રવિવારે ભારે ભીડ હોવાથી પ્રવાસીઓ મદદે દોડી આવ્યા હતા. સાપુતારા ઘાટ નજીક બસ ખીણમાં ખાબકી છે. હેમંત હળદ, સાપુતારા.